આબરૂ માટે થઈ પોતાના જ સગા સંબંધીની હત્યા કરવાને ઓનર કિલિંગ કહેવાય છે હરિયાણામાં આવા બનાવો સૌથી વધુ બને છે પરંતુ ગુજરાતમાં બે હજાર બનેલા ઓનર કિલિંગના એક બનાવે બધાને હચમચાવી દીધા હતા સાણંદમાં હાર્દિક ચાવડા નામના શખ્સની બહેને પરિવારની ઈચ્છા વિરુદ્ધ વિશાલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે પછી હાર્દિકે બહેન અને બનેવીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ સમયે આરોપી હાર્દિકની બહેન ગર્ભવતી હતી તેના ચાર માસના ગર્ભનો પણ જીવ જતા કરુણાંતિકા સર્જાઈ હતી અદાલતે આ મામલાને ટ્રિપલ મર્ડરનો કેસ ગણ્યો હતો આ કેસમાં મિર્ઝાપુર અદાલતે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા સાથે મૃતકોના પરિવારને દસ લાખ અને એક સાક્ષીને પચાસ હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે જામનગરના મુરલીધરનગર વિસ્તારમાં આવેલ છ આંગણવાડીઓમાં કુલ બસો ઓગણત્રીસ બાળકોનો સમાવેશ થાય છે આ છ પૈકીની ત્રણ આંગણવાડીની ઇમારત ખાલી કરાવી લેવામાં આવતા તમામ બાળકોને બાકીની ત્રણ આંગણવાડીમાં સમાવવામાં આવ્યા છે એટલે કે બાકી બચેલી ત્રણેય આંગણવાડીમાં તેની ક્ષમતા કરતા ડબલ બાળકો છે જેને પગલે બાળકોને બેસવા માટે પૂરતી જગ્યા પણ ન મળી શકતી હોવાની રાહ ઉઠી છે આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરી આંગણવાડી ને તાળાબંધી કરવાની ચીમકી આપી છે મારું નામ નેરુભાઈ અર્ષિભાઈ સોલંકી મુરલીધનગર બે મુક્તેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં મહાનગરપાલિકાની આંગણવાડી આવેલ છે મુરલીધનગર નો પ્રમુખ છું હવે આ આંગણવાડીની અંદર હાથ થી છોકરા આવવા જોઈએ જગ્યાએ અત્યારે હવા બસોની આડે ગાડે છોકરા ભણવા આવે છે જે ભારૂતની આંગણવાડી હતી ખાલી કરાવી અને આજુબાજુના વિસ્તારની બધી આંગણવાડી અહીંયા એક જગ્યાએ ફેરી કરી છે છોકરા બકરાવને જેમ ભેરા છોકરા રોતા રોતાવે રડતા હોય પણ કોઈને પરવા નથી ગવર્નમેન્ટને કે સરકારને કે નગરપાલિકાને તાણો ઉકેલ આવવો જોઈએ આગામી દિવસોમાં કદાચ આ આંગણવાડીમાં આમને આમ હાલશે તો તમે શું કરશો આ વિસ્તાર આગામી દિવસોમાં આ રીતે આંગણવાડી હાલશે તો સ્ટ્રાઈક કરવામાં આવી અને આંગણવાડીને તાળા મારવામાં આવજો જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ અમુક વિસ્તારના પરિબળોમાં પરિવર્તન કરવાથી મિલકત વેરામાં પચાસ ટકા જેવો તોતિંગ વધારો થઈ ગયો છે સ્વામિનારાયણ નગર તથા હાલા રોજ પાસેના વિસ્તારના રહેવાસીઓએ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ તથા રેગ્યુલર ટેક્સ ભરી આપ્યો હતો તેમ છતાં તેમને તફાવતની રકમના બિલો ફટકારવામાં આવતા તંત્ર સમક્ષ રજૂઆત કરતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી આ મુદ્દે પીડિત મિલકત ધારકોએ મુખ્યમંત્રી તથા નાણામંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે આ મુદ્દે પીડિત મિલકત ધારકો દ્વારા મુખ્યમંત્રી તથા નાણા મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે જામનગરના કુખ્યાત ચોર કાદર શેખ ઉર્ફે એલસીબીએ ઝડપી લેતા તેણે જામનગરમાં વાહન ચોરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરીના ચૌદ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી હતી એજાઝે ભૂતકાળમાં જામનગર ઉપરાંત અમદાવાદ મોરબી અને રાજકોટમાં પણ કુલ પચીસ થી વધુ ચોરીઓ કરી છે જામનગર જામનગરમાં ચોરીના ગુના જેલવાસ દરમિયાન પેરોલ પર છૂટી ફરાર થઈ ગયેલા એજાઝે ફરીથી ચોરીઓનો સિલસિલો શરૂ કર્યો હતો પોલીસ એજહાજની રિમાન્ડ દરમિયાન વધુ ગુનાઓના ભેદ ઉકેલે તેવી સંભાવના છે